ओके, नमस्कार मित्रों, आज अगौ में 16 मात्रा ताल सीखी गया था, जयरे आज हमें अपने 10 मात्रा ताल सीखवाना छे। तो हवे आपणे चालू करीए छे 10 मात्रा ताल, तेनी माहिती समानता विभिन्नता, बराबर। घणुं खरुं आ बंने तालमां विभिन्नता ज जोवा मळे छे, समानता बहु ओछी जोवा मळे छे। तो पहेला एनी माहिती जोई लईए अने माहितीनी साथे साथे क्यां समानता छे ए जोता रहीशुं। ओके, तो पहला माहिती जोईए, 8 पॉइंटमां छे। तो नंबर 1, ताल जपताल अने सुलफाक मात्रा 10। ફરીથી રિપીટ કરું છું, તાલ જપતાલ અને સુલફાગ માત્રા 10, આ બંનેમાં સમાન છે, એટલે આ સમાનતાનો પોઈન્ટ 1 થઈ ગયો કે હવે બીજો પોઈન્ટ છે ખંડ અને માત્રા। ખંડ અને માત્રામાં જપતાલમાં દરેક ખંડમાં 2-3 માત્રા આવે છે, જ્યારે સુલફાક તાલમાં 5। હેલો, રીતેશભાઈ, આ પેલું જે જપતાલનું સમજાવો છો, મારે જરાક મોડું થઈ ગયું, જોડાવાતું નહોતું। ભલે, ફરીથી રિપીટ કરી લઉં છું, સમાનતા, બરાબર, હમણાં થોડી વાર બોલતા થોડી ચાલુ છે, પછી છેલ્લા પ્રશ્ન, ઓકે, ફરીથી નામ સ્ટાર્ટ। તો જપતાલ સુલફાગ માત્રા 10, નંબર 1 પોઈન્ટમાં, બરાબર, બંનેમાં સમાનતા પડે છે। ખંડ અને માત્રા, તો જપતાલમાં 4 ખંડ છે, 2-3 માત્રા આવે છે, જ્યારે સુલફાગમાં 5 ખંડ છે અને દરેક ખંડમાં 2-2 માત્રા આવે છે। આ વિભિન્નતા થઈ, બીજા પોઈન્ટમાં આપણે વિભિન્નતા જોવા મળે છે। ત્રીજો પોઈન્ટ, તો જપતાલ 1-3 અને 8 માત્રા પર તાલી આવે છે, જ્યારે સુલફામાં 5 અને 9 માત્રા પર તાલી આવે છે, અહીં પણ વિભિન્નતા જોવા મળે છે। હવે ચોથો પોઈન્ટ છે ખાલી, તો જપતાલમાં 6 માત્રા પર ખાલી આવે છે અને 1 જ ખાલી છે, જ્યારે સુલફાક તાલમાં 3 અને 7 માત્રા પર ખાલી આવે છે। હવે જોઈશું પાંચમો પોઈન્ટ વાદ્ય તબલા શૈલી, એમાં જપતાલ છે એ તબલા પર વગાડવામાં આવે છે, જ્યારે સુલફાક તાલ છે એ પખાવજ અને મૃદંગ આ બંને વાદ્યો પર વગાડવામાં આવે છે, એટલે અહીં પણ વિભિન્નતા જ જોવા મળી। હવે જોઈશું છઠ્ઠો પોઈન્ટ, જાતિ અને બાત એવું છે કે જપતાલમાં મિશ્ર જાતિ અને બંધબાજ છે, જ્યારે સુલતાલમાં ખુલ્લો બાજ। હવે સાતમો પોઈન્ટ જોઈશું, નજીકના તાલ અને પ્રકાર, આ ઉપરના પોઈન્ટમાં પણ વિભિન્નતા જ મળી, બરાબર। હવે જોઈશું સાતમો પોઈન્ટ, નજીકનો તાલ અને પ્રકાર। તો નજીકના તાલમાં જપતાલની નજીકનો તાલ સુલફાગ અને સુલફાગની નજીકનો તાલ જપતાલ, અહીં પણ વિભિન્નતા જોવા મળે છે। હવે જોઈશું આઠમો પોઈન્ટ, ઉપયોગ। તો ઉપયોગમાં જપતાલ છે એ બડા ખ્યાલ, છોટા ખ્યાલ, સરગમ ગીત, પ્રાર્થના વગેરે ગીત પ્રકારમાં જોવા મળે છે, જ્યારે સુલફાક તાલ એ ધ્રુપદ, હવેલી સંગીત, મંગલાચરણ, નાટ્ય સંગીત વગેરે
સંગીતના અન્ય પ્રકારોમાં પણ જોવા મળે છે. તો હવે આ થઈ માહિતી અને તેની સમાનતા વિભિન્નતા. એટલે પહેલા પોઈન્ટ સમાન છે, બીજો પોઈન્ટ થોડો સમાન છે, ત્રીજો પોઈન્ટ વિભિન્ન છે, ચોથો પોઈન્ટ વિભિન્ન છે, પાંચમો પોઈન્ટ પણ વિભિન્ન છે, છઠ્ઠામાં થોડી સમાનતા છે, સાતમો પોઈન્ટ વિભિન્ન છે અને આઠમો પોઈન્ટ પણ વિભિન્નતાવાળો છે. એટલે આમાં એક જ એક બે પોઈન્ટ જ એવા છે કે જે થોડા થોડા સમાન છે. હવે એની એનો ઠેકો અને ગણતરી જોઈ લઈશું. તો પહેલાં જપતાલની ગણતરી જોઈએ, પછી જપતાલનો ઠેકો જોઈએ, પછી સુલફાગની ગણતરીને સુલફાગનો ઠેકો. ઓકે, તો પહેલાં જપતાલનો ઠેકો અને ગણતરી જોઈ લઈએ. પહેલાં ગણતરી, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ. ફરીથી રિપીટ કરું છું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ. આ જપતાલની ગણતરી થઈ, હવે એનો ઠેકવો જોઈએ. ધીન ના ધીન ધીન ના તીન ના ધીન તીન ના. ફરીથી રિપીટ કરું છું, ધીન ના ધીન ધીન ના તીન ના ધીન તીન ના ધીન. પહેલી માત્રા પર તાલી એટલા માટે આપી કે તાલનું સર્કલ પહેલી માત્રાથી ચાલુ થઈને પહેલી માત્રા પર પૂર્ણ થાય છે. ઓકે, તો હવે જોઈશું સુલફાક તાલની ગણતરી અને ઠેકો. ઓકે, તો પહેલાં ગણતરી જોઈશું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ. ફરીથી, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ. એટલે આમાં મૂળ ત્રણ જગ્યાએ તાલી છે જપ સુલફાગમાં, એક પાંચ અને નવમી માત્રા પર. હવે એનો ઠેકો જોઈશું, ધા ધા દિન તા કિટ ધા કિટ તક ગદી ગન. રિપીટ કરું છું ફરીથી, ધા ધા દિન તા કિટ ધા કિટ તક ગદી ગન ધા. અહીં ફરીથી જે સર્કલ પૂરું થયું એ પ્રમાણે સર્કલ પૂરું કરવાનું, અને શક્ય હોય ત્યાં સુધી જ્યારે તમને પરીક્ષામાં પણ પૂછે કે આ તાલ બોલો, તો બે વખત આપણે બોલવાનું અને છેલ્લી વખતમાં પહેલી માત્રા બતાવવાની. ક્લિયર? ક્લિયર. ઓકે, હવે આપણે પ્રશ્ન સેશન રાખીએ છીએ, તો હવે તમે તમારા પ્રશ્નો, અહીં મારી માહિતીને બધું પૂરું થઈ ગયું, ઠેકોને પૂરું થઈ ગયું, જ્યાં ના સમજાયું હોય ત્યાં બોલો. વારાફરતી બોલો. સચિન. હા સાહેબ. સમજાઈ ગયું સાહેબ? આગળ તો થોડું જોતું હતું એટલે નતું સમજણ. આગળ શું થયું બેટા? આગળ જોતું હતું સાહેબ. ચોટે છે એમ? હા, તો હું રેકોર્ડિંગ મૂકી દઈશ તને, ના સમજાય પાછો પૂછજે બેટા. હા ભલે. હા, બીજો કોઈ બોલો. હા હા. રોજીના કોઈ પ્રશ્ન? ના. સમજાઈ ગયું? હા. મીનાબેન કોઈ પ્રશ્ન? ના રીતેશભાઈ. બરાબર, ક્લિયર? સમજાઈ ગયું, સમાનતા વિભિન્નતા સમજાઈ ગઈ. હા, લગભગ બે પોઈન્ટમાં જ સમાનતા છે, બાકીના બધામાં વિભિન્નતા જોવા મળે. વિભિન્નતા છે. હા, એટલે પણ આવો પ્રશ્ન પૂછી શકે તમને કે આની સમાનતા વિભિન્નતા શું. હા, તો લખી શકાય. પ્રેક્ટિકલમાં પણ પૂછે કદાચ. હા હા, બસ